رب العالمين الرحمن الرحيم والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيبنا ونبينا والصفين المذنبين ورحمة للعالمين وبالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين بسم الله الرحمن الرحيم ساتھ مرينا اللهم كل وليك حجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وأينا حتى تسكنه أرزك طوعا وتمتعه فيها طويلا صل على محمد بسم الله الرحمن الرحيم اللهم أخرجني من ظلمات الوهم وأكرمني بنور الفهم اللهم افتح علينا أبواب رحمتك وانصر علينا خزائن علومك برحمتك يا أرحم الراحمين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي يا رب الزهراء بحق زهراء اسم صدر زهراء بجهور الحجة صلوات محمد اللهم صل على मौजीस और मोहतरम सामीन कहीं जाने जनाब सैयदा सो ग्वारा ने जनाब सैयदा अस्सलाम अलैकुम व रहमतुल्लाहि व बरकातहू बिस्मिल्लाहिर रहमान रहीम ऐ खाके मदीना तेरी गलियों में अभी तक ऐ खाके मदीना तेरी गलियों में अभी तक हम बिनते पैगंबर की लहज ढूंढ रहे हैं सोए हुए कातिल को तो हम जानते लेकिन लेने को इंतकाम की घड़ी ढूंढ रहे हैं न जाने बकिया कब आबाद करेंगे न जाने बकिया कब आबाद करेंगे महदी को मदद के लिए हम ढूंढ रहे हैं सलवात मोहम्मद अहमा सल्ले अला मोहम्मद लबैक या महदी लबैक या महदी اللهم صل على محمد ہو کے جب شہر مدینہ سے ہوا آتی ہے ربتان جلتی جلتی دماسمی نزارت حج عمران شام نزارتی مشرف کرے ہو کے جب شہر مدینہ سے ہوا آتی ہے کان میں بولتے قرآن کی صدا آتی ہے کان میں بولتے قرآن کی صدا آتی ہے سارے عالم میں یہ تیری عزت سہرا سارے عالم میں یہ تیری عزت زہرا پوچھ کے تجھ سے تیرے گھر میں قضا آتی ہے سلوات محمد ما صلی علی محمد عزیزانی گرامی نانا نانا بھی عمل میں نے بتاوانا چھے انے عزیزو بسم اللہ الرحمن الرحیم نا اندر اپنے جانیے چھے کہ اکھو قرآن سورہ یاسین ماں આખું યાસીન સુર અલહમદમાં અને આખું અલહમ બિસ્મિલ્લાહ રહમાન રહીમમાં સમાયેલો છે અને અઝીઝો બિસ્મિલ્લાહ રહમાન રહીમ બેમાં સમાયેલો છે અને બેના નીચે જે નુકતો છે મૌલાએ કાયનાત કે જે નુકતો હું છું અઝીઝા નિગ્રામી તો આપણે એટલું તો સમજમાં આવ્યું કે બિસ્મિલ્લાહ રહમાન રહીમની અહેમિયત બહુ જ વધારે છે હું તમને એનો એક અમલ બતાવવા માંગુ છું અઝીઝા નિગ્રામી એમાં ત્રણ અલ્લાહના નામ છે રહેમાન રહીમ અને અલ્લાહ અગર અહશરના મેદાનમાં જો આપણે
આદત હશે ને ઘરેથી નીકળ્યા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બોલીને નીકળ્યા, ઇમામ બાળામાં દાખલ થયા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, બેસ્યા બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ખુદા કરે ખુદા કરે અઝીઝો આપણે મજલિસોમાં આવીએ, આપણે જમાત નમાઝમાં આવીએ, આપણે દર્સમાં જઈએ, ક્યાંય પણ આપણે જઈએ, અલ્હમ્દુલિલ્લાહ બધાનો એક અલગ અલગ અજરો સ્વભાવ છે. અહીંયા તો શ્વાસ લેવો પણ ઇબાદત છે, પણ ખુદા કરે આપણી આ નેકી સચવાઈ રહે. ઘણી વખત એવું થઈ જાય છે કે વાતો વાતોમાં આપણું તો ઇન્ટેન્શન પણ નથી હતું કે આપણે કોઈના દિલને દુખાવીએ, કોઈની ગીબત કરીએ, હા અઝીઝાની ગ્રામી, પણ એવું થઈ જાય છે. તો આપણે ધ્યાન રાખવાનું છે કે એવું ના થાય કે મારી નેકી જાયા થઈ જાય. આપણે ઘરેથી ઔઝુ બિલ્લાહ મિન શૈતાન રજીમ બિસ્મિલ્લાહ રહમાન રહીમ પડીને નીકળીએ, શૈતાન રજીમના વસવસાથી બચીએ. ખાસ કરીને જ્યારે કોઈ ઇન્નાનઝલ્લા પડીને નીકળે છે શૈતાનના, અઝીઝાની ગ્રામી, શૈતાન એના પર ગાલિબ નથી આવી શકતો, એ શૈતાને રજીમના વસવસાથી બચી જાય છે. અને અઝીઝાની ગ્રામી, કદાચ કોઈ આપણને કાંઈ પૂછતું હોય તો આપણે એમ એમ નહીં લેવાનું કે ભાઈ પંચાયત કરે છે. ઘણી વખત અમસ્તા પ્રસ્તાવી ઇન્સાન આપણને સવાલ કરતો હોય, પરોદિગાર આલમ આપણને તોફીક આપે અને આપણે એવી પંચાયત ના કરવી, કેમ કે તજસ્સુસ કરવાનું સુરે ગુજરાતમાં મના કરવામાં આવી છે. કેમ કે તજસ્સુસ એટલે પંચાયત કર્યા પછી ગીબતો શરૂ થતી હોય છે. હા, આપણી વાત થતી હતી બિસ્મિલ્લાહ રહમાન રહીમ, આ ત્રણ નામ. હવે આદત છે મને દુનિયામાં પડવાની, હા કિચનમાં ઘૂસું છું બિલ્લા બિસ્મિલ્લા બોલું છું, હા આ તો હાથમાં લઉં છું બિસ્મિલ્લા બોલું છું, શાક વગાડું છું બિસ્મિલ્લા બોલું છું, ઝાડું મારું છું બિસ્મિલ્લા. અગર મને આદત જ છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ કહેવા, તો જયારે મારું નામ આમાલ મારા હાથમાં આવશે હું શું કરીશ? બિસ્મિલ્લાહ રહમાન રહીમ. શું થશે? ખુદાની રહેમત જોશ મારવા લાગશે. મારો બંદો મને રહેમાન રહીમ કહીને પુકારે છે. એ બધા અઝીઝો બધા ગુના છે ને અલ્લાહ સુબાન તાલા ડિલીટ કરી નાખશે. ક્યાં લખ્યું છે આ? અનવારુ બયાન કે તફસીર કુરાન હાજી નાજી સાહેબની જે તફસીર છે એમાં બિસ્મિલ્લાહ રહમાન રહીમ તફસીરમાં આ બધું છે. હું તમને જે અમલ બતાવવા જતી હતી અઝીઝાની ગ્રામી, બિસ્મિલ્લાહ રહમાન રહીમનો અમલ, કેમ કે એનો અદદ 786 છે, તો 786 વખત પડીને પાણી પર દમ કરીને એ લોકોને પીવડાવો કે જેના માટે તમને લાગે છે કે આ મોહબ્બત હોવી જોઈએ. અઝીઝો ઇસ્લામ કાંઈ નથી હુબ સિવાય, બધા એકબીજાથી મોહબ્બત કરે. અને આપણી જિંદગી જે છે ને એક ઇકો છે, મોહબ્બત બાંટશો મોહબ્બત મળશે, ઇજ્જત આપશો ઇજ્જત મળશે. ઇન્શાલ્લાહ અહીંયા તો મળશે મળશે, આખિરતમાં પણ મળશે. તો અઝીઝા નિગ્રામી, આપણે કોઈના દિલને ખુશ કરશું અલ્લાહ આપણા દિલને ખુશ કરશે. ને બહુ જ ખાસ કરીને જો રિશ્તારો સાથે કરો તો એનો અચર તરત મળશે. ઇન્શાલ્લાહ તમને હમણાં કહું છું પછી. પણ આ બિસ્મિલ્લાહ રહેમાન રહીમ 786 વખત પડો અને શું કરો? પીવરાવો ઘરના લોકોને, તમારા, કેમ કે મોહબ્બત કાયમ થાય. પણ અઝીઝાની ગ્રામી, ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ આ તો કુરાન છે, આખું કુરાન બિસ્મિલ્લાહ રહમાન રહીમ. ઇન્શાલ્લાહ તમે એનો અસર જોશો. પણ બીજી એવી કઈ વસ્તુ છે કે જેના કારણે મોહબ્બતમાં વધારો થાય? જો આ કોઈ જંતર મંતર નથી, આ કોઈ જાદુબાદુ નથી, આ તો કુરાન છે. તો કુરાન પડીને આપણે કોઈને તમે એની એની બીમારીઓ પણ સફા પામશે, સામેવાળાને જે પીશે આપણે પોતે પણ પીવાનું એ પાણી. અઝીઝાની ગ્રામી, પણ હું તમને એ પૂછવા માંગુ છું કે જે મોહબ્બત વધારે એવા ત્રણ કારણો કયા છે? મોલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલસામ ઇશાદ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ. આ ત્રણ વસ્તુ, એમાં પહેલું છે દીન, બીજું છે ઇન્ફાક ખર્ચ કરવું, અને ત્રીજું છે નમ્રતા. આ ત્રણ વસ્તુ મોહબ્બતનો સબબ છે. જો મારી પાસે નમ્રતા ના હોય ને તો બીજા લોકોના દિલમાં મારી મોહબ્બત નાખી શકું એટલે આવે જ ના. આપણે વાત કરવાના અંદાજ જ સારા ના હોય તો કેમ મોહબ્બત થાય છે ને? ઉપરથી બધાને આપણાથી દૂર રહેવાનું મન થાય તો નમ્રતા. એ બીજું ઇન્ફાક ખર્ચ કરો, જેના માટે તમને મોહબ્બત છે એના માટે ખર્ચ કરો અને અલ્લાહ ખાતર ખર્ચ કરો. ત્રીજું છે દીન. સૂરે મરિયમમાં ખુદાવંદ આલમ કે છે, જે ઈમાન લઈ આવ્યા છે ને જે અમલે સ્વાલે કરે છે, સૈયદ અલુ વર્ડ વપરાય છે, બહુ જ જલ્દી અલ્લાહ લોકોના દિલમાં એની મોહબ્બત નાખી દે છે. તો અઝીઝાની ગ્રામી, કઈ ત્રણ વસ્તુ કરવાની? જો ઘર ઘર છે ને મોહબ્બત છે, સુકૂન જ સુકૂન છે. એ ઘર જેમાં મોહબ્બત ના હોય એકબીજા માટે એમાં કઈ સુકૂન લાગે
નહીં આપણે ઘરને શું કહે છે મસ્કન જ્યાં સુકૂન મળે હા તો એકબીજાથી મોહબ્બત કરવાની અને અલ્લાહ ખાતરે મોહબ્બત હોય તો એનો એ ઇબાદત છે અઝીઝો મોટા નાનાથી મોહબ્બત કરે નાના મોટાથી મોહબ્બત કરે એકબીજાથી અલ્લાહના ખાતર આપણે મોહબ્બત કરીએ હા અહીંયા આવે છે તો અહીંયા એકબીજાથી મોહબ્બત કરીએ અગર મારું તમારી તરફ જેવું મોહબ્બતથી હોય અને અલ્લાહ ખાતર હોય તો મારું આ તમને જોવું ઇબાદત છે સાચે અઝીઝાની ગ્રામી મને આ વાતની બહુ ખુશી છે કે અલ્હમ્દુલિલ્લાહ આટલા બધા લોકોને મોહબ્બત જોવાનો સવાબ ઇન્શાઅલ્લાહ મહેશરના મેદાનમાં આપણે જોશું આ બસ ખુદા આપણે બધાને એકબીજા પ્રત્યે સાચી મોહબ્બત અદા કરે અઝીઝાની ગ્રામી અને આપણે જોઈએ કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ જે છે આપણે સૂરાનો જૂજ સમજીએ છીએ શું સમજીએ છીએ કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ સૂરાનો ભાગ છે ઘણી વખત લોકો સવાલ કરતા હોય છે કે એક તસ્બી સૂરે અહદની પડવી હોય તો બિસ્મિલ્લા કેટલી વાર પડવાનું ભાઈ 100 વખત પડવાનું દરેક સૂરાના પહેલા બિસ્મિલ્લા જરૂરી છે કેમ કે એનો એનો જ પાઠ છે એનો જ હિસ્સો છે હા ઘણા મસ્તકના લોકો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ પડતા નથી ઘણી વખત આપણે ખાને કાબામાં ગયા હોય હરમમાં ગયા હોય આપણે ઉમરા કરવા ગયા હજ કરવા તો આપણને ખબર છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ સૂરાની પહેલા બોલતા નથી અઝીઝાની ગ્રામી કેમ નથી બોલતા અઝીઝો મુઆવિયા શામનો હાકિમ મદીના આવે છે મદીના આવીને નમાઝ પઢાવે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ સૂરાની પહેલા પડતો નથી એના પાછળ જે લોકો નમાઝ પડે કે મુઆવિયા તે તો ચોરી કરી નમાઝી સુલેતાન તો પડતા હતા બિસ્મિલ્લા તો કેમ ના પડ્યો બોલે અલી અલીસામે કીધું છે કે આખા કુરાનમાં જે કાંઈ છે યાસીનમાં છે જે કાંઈ યાસીનમાં છે અલહમ્દમાં છે અલહમ્દમાં જે છે બિસ્મિલ્લાહ રહમાન રહીમમાં છે બિસ્મિલ્લાહ રહમાન રહીમમાં જે કાંઈ છે બેમાં છે અને બેમાં જે કાંઈ છે એના નુકતામાં છે અને હું નુકતો હોઉં છું અને અલી અલીસામ કોઈ તો જુઠ્ઠું બોલતા નથી મેં અલીના ખાતર બિસ્મિલ્લાહ છોડી દીધી અઝીઝાની ગ્રામી જેના જેના નસીબ છે અલહમ્દુલિલ્લાહ આપણે તો સૂરાનું જૂજ સમજે છે ને હર અઝીઝો જ્યારે પણ આપણે તિલાવતે કુરાન કરીએ અધૂરેથી પણ કરી હોય કે આયતલ કુરસી પડીએ કે સુરહદ પડીએ તેમના આપણે બિસ્મિલ્લાહ રહમાની રહીમ પડીએ છીએ અને પોસિબલ હોય તો અઝીઝો કેમ કે કુરાનમાં કીધું છે કે જ્યારે તમે કુરાનની તિલાવત કરો તો તમે શૈતાન રજીમના વસવસાથી અલ્લાહ પાસે પનાહ માંગો તો શું પડવાનું અઉધુ બિલ્લાહી મિનશ શૈતાન રજીમ આના માટે તમને નાનકડી વાત કહું અઝીઝો આપણે પનાહ માંગીએ છીએ અલ્લાહ પાસે શૈતાને રજીમના વસવસાથી હવે શૈતાન એ બધા શૈતાન છે બધા શૈતાન છે શૈતાન એટલે ખાલી ઇબલીસ નહીં એ બધા શૈતાન છે કે જે આપણને નુકસાન પહોંચાડે ઇન્સાનની જિંદગીને નુકસાન પહોંચાડવાવાળી બધી વસ્તુ શૈતાન છે મચ્છર બી શૈતાન છે ને કોરોના વાયરસ બી શૈતાન છે કે જે આપણને નુકસાન હવે તમને બચવું હોય તો શું કરવાનું એક જ કામ એક અલ્હમ્દુલિલ્લાહ પોતાની ડ્યુટીમાં એક રાખી દો ભલે વાજિબ નથી પણ એક તમારું શિડ્યુલમાં નાખી દો કે તમે સવારે ઉઠો હા શુક્રનો સજ્જો કરો કે ખુદાએ મને ફરી જિંદગી આપી ના આ જ નિંદને ખુદા જારી રાખશો ઇમામે જમાનાને સલામ કરો છો સાથે સાથે તમે 10 વખત ઔઝુ બિલ્લાહી મિનશ શૈતાનિર રજીમ પડી લો બધા શૈતાનો ચાહે કે ચાહે ઇન્સાનોમાં હોય જિન્નાતમાં હોય બધાથી તમને અઝીઝાની ગ્રામી અલ્લાહ મહેફૂઝ રાખશે બસ આપણે આગળ વધીએ છીએ એક બીજી વસ્તુ મને તમને બતાવી હતી હા 10 વખત ઔઝુ બિલ્લાહી મિનશ શૈતાનિર રજીમ અને તમે એ પણ નિયત કરી શકો કે કુલ મોમિન મોમિનાત તરફથી હું આ ઔઝુ બિલ્લાહી મિનશ શૈતાનિર રજીમ પડું છું ખુદા તું બધાને બચાવજે બહુ સારું તમારી નિયત જેટલી ઊંચી હશે જેટલી વસ્તી હશે એટલો તમને સવાબ વધારે મળશે અને આપણે ત્યાં એવું નથી કે દાખલા તરીકે હું એક સૂર્ય ફાતિયા પડું એક મરહુમનું નામ લઉં તો એ મરહુમને બહુ વધારે સવાબ મળશે અને હું કહું કુલ મરહુમ મોમિન મોમિનાત અથવા હું 10-12 જણના નામ લઈ લઉં તો એક એક જણને હવે ઓછો મળશે આ કોઈ રોટલી નથી કે 3 જણા ભેગા મળ્યા તો 3 ટુકડા થઈ જશે આ તો અલ્લાહ અજરે અઝીમ આપશે બલકે અલ્લાહ જોશે કે હું કેટલું બધાનો ખ્યાલ કરું છું તો ઓર વધારે સવાબ મળશે તો એમ પણ નિયત કરીશું કુલ મોમિન મોમિનાત વતી હું અઉતવિલ્લા પડું છું અને આ બધું કામ તો તમને કોઈ ટાઈમ નહીં લાગે તમે પથારીમાંથી ઉભા થતા થતા ને ટોયલેટમાં જતા જતા સુધીમાં પણ આ બધા તમારા ઔઝુ બિલ્લાહ પડાઈ જશે પછી બી પડતો કંઈ વાંધો નથી પણ અઝીઝાની કોઈ ટાઈમ નહીં લાગે તમને ખાલી એક આદત પાડવાની જરૂર છે ખ્યાલ આવ્યો હવે આપણે જોઈએ અઝીઝાની ગ્રામી કે બીબીના બે નામ સોરી હું તમને એક ઓર વસ્તુ બતાવવાની છું પણ થોડો વધારે ટાઈમ થઈ ગયો ઇન્શાલ્લાહ કાલે બે નામ છે બીબીના એક બીબીનું નામ છે રાઝિયા
અને એક દીદીનું નામ છે મરઝિયા. તો રાજિયા એટલે શું? અલ્લાહથી રાજી છે. અને મરઝિયા એટલે શું? અલ્લાહ એમનાથી રાજી. જેમ આપણે કહીએ છીએ ને મકતુલ, તો એને કત્લ કરવામાં આવીએ, જેને કતલ કરવામાં આવે. આપણે કહીએ મઝલૂમ, તો જેના ઉપર જુલ્મ કરવા. એ રીતે મરઝિયા એટલે જેમનાથી રાજી થવામાં આવ્યું, ખુદા એમનાથી રાજી છે. હવે અલ્લાહ તો છે ને અઝીઝાની ગ્રામી, બીબીથી રાજી જ છે, પણ અલ્લાહે શું કહી દીધું? જેનાથી ઝહરા રાજી એનાથી હું રાજી. બહુ મોટી વાત છે. અને અઝીઝાની ગ્રામી, અલ્લાહ છે ને સરી અઝીઝા છે, જલ્દી રાજી થઈ જવા વાળો છે, તે તો બહુ રાજી થઈ જશે. પણ આપણે અલ્લાહથી રાજી છીએ? આપણે તો બીબીની સિફત પર અમલ કરશું ને. હવે બીબી મરઝિયા છે, અલ્લાહ એમનાથી રાજી છે, આપણે એવું કામ કરશું કે અલ્લાહ આપણાથી રાજી થઈ જાય. અને અલ્લાહ તો છે ને બહુ જલ્દી રાજી થવા વાળો છે, તો ઇન્શાલ્લાહ આપણે જો વાજીબાત પર અમલ કરશું, ગુનાથી બસ, અલ્લાહ તો રાજી થઈ જશે. પણ આ રાજિયા બીબી અલ્લાહથી રાજી હતા, શું હું અલ્લાહથી રાજી છું? કે મારા મોઢામાંથી એવા શબ્દો નીકળે છે કે મારા સાથે જ આવું બધું થાય છે. બોલો. અઝીઝો, ખરેખર આ સિફત આપણા અંદર હોવી જોઈએ કે મારો ખુદા મને જે હાલમાં રાખે, ખુદા હું રાજી છું, કેમ કે તું મારા માટે એ જ કરી છે, મારા માટે બહેતર હશે. નિશાન તો હું તમને કહું કે મુસીબત આવે ને તો સબ્ર તો બધા કરે, પણ બધા સબ્ર કરવાવાળા એક સરખા નથી હોતા. બધાની સબ્ર અલગ અલગ પ્રકારની હોય. દાખલા તરીકે આમ લોકોનો સબ્ર કેવો હોય? સબ્ર ઓછો ને દેખાડો વધારે. હું જ મારા સાસુનું કરું છું ને, અમે આમ દુઃખ વેઠ્યા ને, અમે આમ કર્યું ને, અમે આમ કર્યું. હવે પતી ગયું, અલ્યા તમને એનો અજર આપવા જે છોડો ને. ઘણી વાતો કરીએ કંઈ ફાયદો પણ ના હોય, ખાલી આપણે આપણો પણ ટાઈમ વેસ્ટ કરતા હોય, સામેવાળાનો પણ. અઝીઝા ઘણી વખત ગીબતો થઈ જાય કે મેં આવું આવું સહન કર્યું, મારા સાસુના સસરાની બધાની ગીબતો કરી નાખી આપણે. અઝીઝા ની ગ્રામી, આમ લોકોનો સબ્ર, જેમાં સબ્ર ઓછો અને દેખાડો વધારે. હવે થોડા વાર પગ દુખતા, એમાં તો આપણે 50 જણને તો ખબર હોય. અઝીઝા ની ગ્રામી, તો એ આમ લોકોનો સબ્ર. પણ જો એહલે તકવાનો સબ્ર જોઈતો હોય ને, તો એહલે તકવાનો સબ્ર કેવો હોય છે? એ લોકો સબ્ર કરે છે કેના માટે? મારો ખુદા આનો મને અજર આપશે. ખાલી હું નોટ ગણતી હોઉં ને, 2005 નોટ મારા પાસે હતી, મેં ગણી, એક 9 ગણાઈ ગઈ, સોરી 4 ગણી, એક ઓછી. તો જરાક વાર માટે મને થયું કે યાર લા, 5 હતી ને 4 કેવી રીતે થઈ ગઈ? હતી તો 5, પણ ગણવામાં ફરક પડી ગયો. તો મને જરાક જે દુઃખ થયું ને, એ બી મારા ગુનાનો કફારો થઈ જાય. તો મને ખબર છે કે હું જે સબ્ર કરીશ એનો મને શું મળશે? અજર મળશે. એક બેનની બંગડી ખોવાઈ ગઈ, હાથમાં પહેરી તે ના, પતલી પતલી 4 હતી ને એમને દેખાઈ 3. હવે ખબર હતી કે પહેરતી વખતે 3 પહેરાય છે, કેમ કે બીજી એમની સાથે બીજી પણ પહેરી હતી. તો એને ખ્યાલ નહોતો કે ખોવાઈ ગઈ. બારગામ ગયા હતા ને અચાનક એમનું ધ્યાન ગયું કે યાર લા, 2 પાટાની વચ્ચે તો પતલી પતલી 3 જ બંગડી છે, એક તો દેખાતી નથી, પહેરી કે નહીં, કબાટમાં જઈ ગઈ કે એમને ખબર. અમે શું કીધું? સબ્ર. એના હસબન્ડને બી ના કીધું એને એ વખતે. આ પોતાની જ્યાં ગોતવાની જરૂરત લાગી કે કદાચ ને મિસપ્લેસ છે, તો એમને થોડી પોતાની નજર લઈ લીધી, પણ કોઈને કંઈ કીધું નહીં. અને અલ્લાહને કીધું, ખુદા નફો તારા તરફથી છે, નુકસાન તારા તરફથી છે, અને હું રાજી છું, તો જે તને પસંદ છે. ઘરે આવ્યા તો મળી ગઈ. ટેન્શન કરવાના, બીજાને હેરાન કરવાનો, બીજાનો મૂડ ખરાબ કરવાનો, અઝીઝાની ગ્રામી, તો એહલે તકવાનો જે સબ્ર હોય છે, અજર માટે હોય છે કે આ ખોવાઈ જશે તો બી અલ્લાહ મને શું આપશે એનો. આપણે તો કંઈ એવું આળસ કરવાનું કે કોતાહી કરવાની વાત નથી અઝીઝાની ગ્રામી. ચલો સલવાત પડો તો નિયાસ વેચાય છે. اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد ایک نعرہ حیدری یا علی مدد حق حیدری سلامتی امام زمانہ بلند ترین صلوات صلی علی محمد و علی محمد لعنت دشمن لعنت دشمن حیدری یا علی
અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. આ છે ને, હું જે અત્યારે તમને કહું છું ને, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારી આપણી જિંદગીમાં, એને ભૂલજો નહીં. એક છે આમ આમ સબ્ર કરવા વાળા, બીજા કેવા સબ્ર કરવા વાળા છે કે જે એટલે તકવાનો સબ્ર છે. એ લોકો અજ્ર માટે કે નહીં, ભલે મારા પર દુઃખ પડ્યું, ભલે મુસીબત પડી, ભલે કોઈની ચાર વાતો સાંભળવી પડી, મેં સબ્ર કર્યું તો મને શું મળશે? અજ્ર મળશે. હવે જે મેઇન છે એટલે મારેફતનો સબ્ર. ખુદા કરે, ખુદા કરે આપણને જે સબ્રનો, આપણે જે પ્રકારના, ત્રણ પ્રકારના લોકો છે ને, આપણે એહલે મારેફતમાંથી હોઈએ. ખુદા કરે ને પોસિબલ છે. આપણે હુસેનના ચાહવા વાળા છે, આપણે જનાબે ઝહરાની કનીઝો છીએ. એહલે મારેફતનો સબ્ર કેવો હોય છે? જ્યારે એના પર કોઈ મુસીબત આવે છે તો શું કહે છે? મુસીબત મારા મહેબૂબ તરફથી છે, જેમ જામથી વાકિફ છે. યાદ રાખજો, મુસીબત મારા મહેબૂબ તરફથી છે, જંજામથી વાકિફ છે. જાણે છે, દાખલા તરીકે ખોમેની સાહેબનો જવાન દીકરો ગુજરી ગયો. કોઈને નામ યાદ છે ખોમેની સાહેબના દીકરાનું? મુસ્તફા ખોમેની. શું કીધું? મુસ્તફા ખોમેનીનું આ દુનિયાથી ચાલ્યા જવું અલ્લાહના લુત્ફમાંથી, અલ્લાહના અલ્તાફમાંથી એક લુત્ફ છે. કોણ કહી રહ્યું છે? જેનો જવાન દીકરો ગુજરી ગયો છે, ખોમેની સાહેબ. માશાઅલ્લાહ. અજીજો જવાબ તબરે છે, જવાન દીકરો ગુજરી ગયો, ઔરતો રોઈ રહી છે. અને જવાબ તબરેજી કે છે, ઈદે ગધીરના દિવસે અલ્લાહે મને એક તોહફો આપ્યો છે, પણ રોવા વાળીઓને ખબર નથી. કેમ એમ કે છે? કેમ કે મુસીબત જે આવી છે મહેબૂબ તરફથી આવે છે, અંજામથી. અંજામ શું થશે હવે આનો? આખેમાં હંમેશા સાથે રહેશે ઇન્શાલ્લાહ. એક મોટો ઊંચો દરજ્જો મળશે, કેમ કે ઓલાદનું ઇમ્તિહાન લીધું, એમાં પાસ થઈ ગયા. તો ઇન્શાલ્લાહ આપણે બીબીની આ બે સિફતોને યાદ રાખીએ. બીબી રાજિયા પણ હતા અને બીબી મરજિયા પણ હતા. બીબી અલ્લાહથી પણ રાજી હતા અને અલ્લાહ એમનાથી પણ રાજી હતો. હવે આપણે આગળ વધીએ. સીઝાની ગ્રામી, અમે તમને કીધું તું કાલે કે આપણા ગુના જે છે ને એના અને આપણી મુસીબતો વચ્ચે એક સંબંધ છે. હા, બમા અસાબકુમ મે મુસીબતિન પબેમાં કસબત ઐદીકુમ વયફુઅન કસીબ. જે કઈ મુસીબતો તમારા પર આવે છે તમારા પોતાના હાથોના કરતૂતને કારણે આવે છે. વયફુઅન કસીર, અલ્લાહ કસીર ગુનાહોને, કસીર બહુ બધા ગુનાહોને માફ કરે છે. હવે અઝીઝાની ગ્રામ, હું તમને કહું કે કેવો કેવો અસર આવે છે. અઝીઝો એ બધું તમને હું કહું, તમે ધ્યાનથી સાંભળજો. પણ એક મારી તમને રિક્વેસ્ટ છે, જ્યારે પણ અહીંયાથી ડિમ્બર પરથી કાંઈ પણ બયાન થાય ને, દાખલા તરીકે હું હસદનું બયાન કરું, હા ફલાણી મારા સાથે હસદ. અરે ભાઈ, મેં તમને એટલા માટે થોડી કંઈ હસદનું કહ્યું, એના અમલ એની સાથે જશે. અગર હું હસદ લઈને કબરમાં જતી રહી તો, કેમ કે હસદ તો ઈમાનને ખાઈ જાય છે, ઈમાન ચાલ્યું ગયું તો ખ્યાલ આવે છે. તો અગર અહીંયાથી જે પડાય, મને અલ્લાહ પૂછે કે ફલાણું હસદ કરતું તો હવે તને દંડા મારું નહીં, મને અલ્લાહ મને પૂછે કે તે કોઈ સાથે હસદ નથી કરી ને, તે ઈર્ષા નથી કરી ને, તે જેલસી નથી કરી ને, તો અહીંયા જે પણ કંઈ પડાય તો ઓલું મારા સાથે પેલું નહીં. મારે કોશિશ કરવાની કે મારાથી આવી ગલતી થવી જોઈએ નહીં. હા, હું કોઈને અમરે બિલ મારું ફ્રેમ કર, પ્યારથી મોહબ્બતથી મીઠી જબાનથી કરી શકું તો નૂર અલા નૂર, એ તો વાજીબાતમાંથી છે. અમરે બિલ મારું સ્નેહ હું કરતો આ સીઝાની ગ્રામી, પણ આપણે પહેલાં અમલ કરતા પોતે શીખી જઈએ ઇન્શાલ્લાહ. તો હું તમને જે વાત કહી રહી છું અઝીઝો, એક માણસ હતો અને એને 100 બિલ્ડિંગ બનાવી, 100 ઘર નહીં, 100 બિલ્ડિંગ. હવે એક બિલ્ડિંગમાં કેટલા ઘર હશે? અને માલદાર કરીને એટલા આટલા 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 ફ્લેટના પૈસા આવ્યા, ખૂબ ખૂબ પૈસા કમાયા. હવે અઝીઝાની ગ્રામી, જેટલાના પૈસા આવી ગયા એનાથી બીજી બિલ્ડિંગમાં પૈસા નાખવાના આવ્યા, પણ પછી ખબર નહીં બધી શું શું એના સાથે પ્રોબ્લેમ થયા કે બિલ્ડિંગો અધૂરી રહી ગઈ, બિલ્ડિંગો અધૂરી રહી ગઈ, ઘર અધૂરા રહી ગયા, કામકાજ પૂરું થયું નહીં. જેના પૈસા આવી ગયા હતા એ લોકો કહેવા માંડ્યા, અમે ચાવી આપો, અમને ફ્લેટની ચાવી આપો. આ સીતાની ગ્રામે એ કામ પૂરું ના થાય તો કેવી રીતે આપે? અને પૈસા વગર, જયારે પૈસા જ ખતમ થઈ ગયા, હવે જેના પૈસા આવી ગયા છે એને ફ્લેટ નથી આપ, એ લોકોએ કોર્ટમાં કેસ દાખલ કરી દીધો. હવે જયારે આવા 2-4 જણના કેસ દાખલ થયા કોર્ટમાં, તો પોલીસ એમને પકડવા આવી. પોલીસથી છુપાવવા માટે ઘરને છોડી દીધું. ઘર વગરના, બહાર ઘર બહાર વગરના થઈ ગયા, પૈસાનો પ્રોબ્લેમ, કરજા થઈ ગયા,
ટેન્શન છે, ખોફ છે, મુશ્કેલીઓ છે, કરે તો શું કરે? શેખ રજબ અલી ખયાત પાસે આવે છે, પોતાની બધી વાત કરે છે. કે છે કે તારી બેન રાજી છે? બોલે હા, મારી બેન તો રાજી છે મારાથી. બોલે નહીં, તારી બેન તારાથી રાજી નથી. એને યાદ આવે છે કે જયારે મારા પપ્પાનો ઇન્તેકાલ થઈ ગયો તો મારા પપ્પાના ઇન્તેકાલ પછી મારી બેનનો હક બનતો હતો કે એને 1500 તુમાન આપવામાં આવે. કેમ કે દીકરીનો હક તો છે, હા, જિંદગીમાં બાપે આપી દીધું હોય દીકરા દીકરીને, હા, એમની પાસે કઈ ના રહ્યું હોય તો અલગ વાત છે, વરના બાપ ગુજરી જાય કે માં ગુજરી જાય તો જેમ દીકરાને મળશે દીકરીને પણ મળશે. દીકરાને આપણે અઝીઝાની ગામી મસલા મસાઈલથી વાકેફ હોવા જોઈએ. અગર હું બેન છું ને મને નથી મળ્યું ને તો હું ભાઈને માફ કરી દઉં કે મારા ભાઈ પર કોઈ મુસીબત ના આવે, મારો ભાઈ છે ને. પણ અગર હું અઝીઝાની ગ્રામી જોઈ રહી છું કે મારી નણંદનો હક નથી અપાયો તો મારા શોભને કહીશ, હા, કે ભાઈ આ હક તમે આપી દો, ક્યાંક મુશ્કેલીઓ ના આવે, અલ્લાહ નારાજ ના થાય. અઝીઝાની ગ્રામી એને કે હો જો યાસીન બેન પડ્યા, સાંભળ્યું તમે આમ કર્યું તેમ કર્યું. અઝીઝાની ગ્રામી, ખુદા કરે, ખુદા કરે આપણે તવજીલ મસાઈલ ને ખોલીએ, ખુદા કરે આપણે ઓલમાંથી રાબતો કરીએ કે ભાઈ અમારા મરહુમ ગુજરી ગયા છે, અમારી પહેલી પહેલી જિમ્મેદારી શું છે, અમારે પહેલા એમની કુંભ સદા કરવાનું છે, અમારા મરહુમનો હજ કરાવવાની છે, કે એમની નમાઝ રોઝાનું શું છે, કે એમના રોઝાના જે ફિદ્યા કાઢવાના છે, અમારે કેવી રીતે વહેંચણી કરવાની છે. જેનો હક છે એને તો આપવો પડે, જે ઇસ્લામે નક્કી કર્યો છે. હવે અઝીઝાને એ કહે છે કે એ જમાનામાં 1500 તો માન ઘણી મોટી રકમ હતી, હવે તો કઈ 1500 તો માન ગણાય પણ, કે મારી બેનને એ આપી નથી. એટલે આપી દે. જાય છે, 5000 તુમાનનું વ્યવસ્થા કરે છે પોતાની બેનને, 2000 તુમાનના બદલે 1500ના બદલે 5000 આપે છે. આવે છે અને શેખ રજબ અલી ખયાતને કહે છે કે મારી બેનને એનો હક આપી આવ્યા. શેખ રજબ અલી ખયાત કહે છે પણ તારી બેન રાજી નથી થઈ. ના, મારી બેન રાજી થઈ ગઈ. બોલે નહીં, મારું એમ મને કહે છે કે તારી બેન તારાથી રાજી નથી. હવે શેખ રજબ અલી ખયાત કહે છે તારી બેન ને ઘર છે નહીં, ભાડાના ઘરમાં રહે છે, તે 100 બિલ્ડિંગ બનાવી, તારી બેન ભાડાના ઘરમાં રહે છે. મુસીબત શું છે ખબર છે આપણા સાથે? અગર ખુદા મને આખી દુનિયા બી આપી ને તો બી કંજૂસ જ રહીશ. અને હું એમ સમજુ છું કે મને જે મળી છે ને એની હું માલિક છું, હું એમ નથી સમજતી કે હું ટ્રસ્ટી છું. અને અલ્લાહની, જો અલ્લાહ પર મને ભરોસો હોય ને, જદીલ ફિકી મસાઇલમાં લખ્યું છે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની હદીસ છે, મા સલ્લે અલા મુહમ્મદ વા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કે છે આયતુલ્લાહ સિસ્તાની સાહેબે જદીદ ફિકી મસાઇલમાં આપણા મરજાય તકલીફ કે છે કે રસાલત માં કે છે કે નેક કામોના સવાબનો, નેક કામોમાંથી સવાબમાં જેનો સવાબ સૌથી વધારે જલ્દી મળે છે એ સિલે રહેમ છે. નમાઝ નથી કીધું, રોઝા નથી કીધું, બધી નેકીઓમાં જેનો અજર સૌથી જલ્દી મળે છે એ સિલે રહેમ છે. અને અઝીઝો એ પણ છે કે આપણે કતે રહેમ કરીએ ને તો એનો બી તરત જ બદલો મળી જાય. રિશ્તા નહીં તોડવાના, કોઈ વાતચીત બંધ નહીં કરવાની. ખેર, તો એ કે છે કે ના મારી બેન રાજી કરી, મને ખબર પડે છે કે તારી બેન તારાથી રાજી નથી. ઠીક છે, હવે શેખ રજબ અલી ખયાત કે છે કે તારી બેન ભાડાના ઘરમાં રહે છે, જે તને સૌથી વધારે ગમે છે ને એ ઘર આપ, જે નથી વેચાતું, જે નથી ગમતું, જે ઓકે ઓકે છે એ નહીં, જે સૌથી સારું છે, સૌથી લક્ઝુરિયસ ફ્લેટ છે એ તારી બેનને આપ. કે છે પણ અમે અમે છે ને પાર્ટનર છીએ, મારા એકલાની આ 100 બિલ્ડિંગ નથી, એમાં પાર્ટનર કે જય રજબ અલી ખયાત કે છે એ હું ના જાણું. નહીં કે તું તારા પાર્ટનર સાથે કેવી રીતે ડીલ કરે છે એ બધું તું જાણે, તારો પાર્ટનર જાણે, પણ તું તારી બેનને ઘરનું ઘર આપી દે, એક ઘર કરી દે. એને તો પરેશાની હતી, તમે વિચારી શકો છો કોઈને ગોતવા માટે પોલીસો ફરતી હોય એને કેટલો ખોફ લાગે. ઇજ્જત જવાનો સવાલ, ટેન્શન, કેદખાનામાં નાખી દેશે, ખબર નહીં રિમાન્ડ પર લેખ શું શું થઈ શકે છે, અલ્લાહ બહેતર જાણે છે. એ પોતાની બેન પાસે છુપાતો છુપાતો જાય છે, ઘરની વ્યવસ્થા કરે છે, પોતાની બેનને એક લક્ઝુરિયસ ફ્લેટ અપાવી દે છે, બેસ્ટ, જેને સૌથી વધારે ગમતો હતો. આપણે કંઈ આપીએ અને બહુ ગમતું હોય કોઈને આપીએ એમાં બહુ ફરક છે. રાહે ખુદામાં આપણને ગમતી વસ્તુ આપણે આપીએ ને એની વાત જ અલગ છે. લન તનાલ બિર્રા હત્તા તુન્ફિકુ મિમ્મા યુહિબ્બુન.
હરગિઝ હરગિઝ તમે નિકીના દરજા પર ફાઈજ નહીં થાવ જ્યાં સુધી પોતાની પસંદીદા ચીજને રાહે ખુદામાં નહીં આપો. અગર તમને ઊંઘ બહુ પ્યારી હોય ને, સુવાનું બહુ ગમે ગોદડું ઓઢીને, તો ઊંઘને કુરબાન કરો ખુદાની રાહમાં. નમાજે શબ પડો વખતે સહર, અલ્લાહની રાહમાં જે તમને પસંદ આપો. આપણા ચોથા ઇમામને ખાંડ નહીં, સાકર અને બદામ પસંદ હતી, તો એ સદકો કરતા હતા. અઝીઝો, હું તમને ઘરની વાત કરું કે દેરાણી જેઠાણી સાથે રહેતા હતા અને પછી એ લોકોએ નવું ઘર બનાવ્યું. પણ ઘર બનાવતી વખતે કાંઈ નક્કી નહોતું કર્યું કે કોણ રહેવા જશે. હવે આખું ઘર બની ગયું અને બધાને ગમે, નેચરલ જૂનું હતું, આ નવું હતું. હવે રહેવા કોણ જાય? હવે ચિઠ્ઠી ઉપાડવાની વાત હતી. હવે ચિઠ્ઠી ઉપાડે તો એ બે અઝીઝા ગામની ભાઈઓ હતા, એમાં એ લોકોએ વિચાર્યું કે જો ચિઠ્ઠી આવશે, એમાંથી એક ભાઈએ કે ચિઠ્ઠી આવશે, મારું નામ આવશે તો હું જઈશ, નહીં આવે તો નથી જવાનું ને, એના કરતા હું મારા ભાઈને જ કેમ ના આપી દઉં કે ભાઈ તું નવા ઘરમાં તું રહેવા જાય. પોતાના નાના ભાઈને કીધું, જા ભાઈ તું રહેવા આવ્યો છે. આ શું કહેવાય? ઈશાર કહેવાય. આને શું કહેવાય? પસંદીદા ચીજ રાહે ખુદા માપી કહેવાય. ઈશાર કરતા શું કે અલ્હમદુલિલ્લાહ અત્યારે સૌથી સરસ ઘરમાં રહે છે, અલ્લાહ થોડી કે બાકી રાખશે આપવામાં. આ સીધાની ગ્રામી બીજા લોકો હોય તો લડમ લડી શરૂ કરે, શું ફાયદો થાય? દુનિયામાં જે ઘરમાં સારામાં સારું ઘર તમે લો, પણ એ ઘરમાંથી શું નીકળશે? આપણો જનાજો નીકળશે. એક મરવા વાળા બીજા મરવા વાળા પાસેથી ઘર ખરીદ્યા કરતા હોય છે. ખેર સીધાની ગ્રામી કોઈ ના નથી પાડતો ઇસ્લામ કે તમે સારા ઘરમાં ના રહો. હું તો કહું છું ખુદા બધાને ઘરનું ઘર આપે, ખુદા બધાને વેન્ટિલેશન વાળું હવા ઉજાસ વાળું ઘર આપે, ને ઘરમાં રહીને આખેરતનું ઘર તૈયાર કરવાની તોફીક આપે. ચાહે મારો હું વિલામાં રહેતી, પણ મને કબરને ભૂલવાની નથી. હા, તો આપણી વાત શું થતી હતી કે એના બેનને ઘર આપે છે, પછી આવતો નથી, બે કે ત્રણ દિવસ પછી આવે છે અને કહે છે કે શેખ રચેભલે ખયાસ, મારા ત્રણ મકાન વેચાઈ ગયા અને મારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન શરૂ થઈ ગયું, કેમ કે મારી બેન રાજી થઈ ગઈ. એક માણસને અઝીઝાની ગ્રામી, કેમ કે એક ઈરાનમાં એક એવો કેસ આવ્યો હતો અને એક એવું વાક્ય પેશ આવ્યો હતો કે જેના કારણે ઘણા બધા લોકોને ફાંસી પર ચડાવવાની અઝીઝાની ગ્રામી જાહેરાત થઈ કે આટલા લોકોને ફાંસી પર ચડાવવામાં આવશે. એ જેટલા લોકોને ફાંસી પર ચડાવવાના હતા એમાંથી એક વ્યક્તિના રિશ્તેદારો શેખ રચેભલે ખયાત પાસે આવે છે કે શું કરીએ, અમારા રિશ્તેદારને ફાંસીની સજા થઈ છે, કે જે એની માને કારણે થઈ છે. કે ના, મા તો દુઆ કરે છે, અને કઈ માંગો કે દુઆ ના કરે, કે મા તો દુઆ કરે છે. કીધું નહીં, મા નારાજ છે. જાય છે મા પાસે, પૂછે છે, બોલે હા મારો દિલ નારાજ છે મારા બચ્ચાથી, કે મેં મારા બચ્ચાની શાદી કરી, એક દિવસ સુફરો બિછાવેલો હતો અને અમે જમવા બેસ્યા હતા અને એવું થયું કે મેં સુફરાને ઘડી કરતી હતી અને જેટલા વાસણ હતા મેં વાસણમાં ભેગા કર્યા હતા, મેં મારી દીકરાની વહુ એટલે જેને હમણાં મારા લગ્ન થયા હતા, નવી નવી દુલ્હન હતી, મેં એના હાથમાં વાસણ આપ્યા. એટલામાં તો મારો દીકરો એકદમ મારા પાસે આવીને જોશમાં કહેવા લાગ્યો એકદમ કે હું કંઈ તમારા માટે નોકરાની લઈને નથી આવ્યો. પછી મારું દિલ તૂટી ગયું. તો શું અઝીઝો, ઘરમાં કામ કરવું કોઈ નોકરાની છે? આપણે જરા બી સહેરાની જે મજા પડે છે એમાં શું કહે છે? ઇક્તિયારે કુન કે બાવજૂદ ચક્કી પીસતી હે ફાતેમા. ઘરનું કામ જિહાદ છે, એટલો સવાબ છે. અગર હું જીકર કરતા કરતા ઝાડુ મારું તો ખાને કાવામાં ઝાડુ મારવાનો સવાબ, રાંધવાનો સવાબ, પાણી આપે હસબન્ડ ને તો એ સવાબ, આખી આખું લિસ્ટ છે. દૂધ પીવડાવવાનો સવાબ, પ્રેગ્નન્સીનો સવાબ, બચ્ચું જણે તો સવાબ, ઝૂલા નાખે તો સવાબ, બચ્ચા માટે જાગે તો સવાબ, આખું લિસ્ટ છે. હું અત્યારે ક્યાંય નહીં જોઉં. અઝીઝાની ગ્રામી, પણ આપણી સામે આપણી બીબીનો કિરદાર છે, બીબીની જિંદગી છે. આખો દિવસ બીબી કામ કરતા હતા. ચલો હું કહું છું કામવાળા નો જણાવે, ફિઝા તો પછી આવ્યા. કામવાળા ના હોય તો આખો દિવસ કામ ચાલે? હાથમાં છાલા પડી જાય? બધી ઓળતો કરતી હતી ને ચક્કી, તો બધા પૈસા હતા એ જમાનામાં, થોડી કઈ ઘર ઘંટી હતી કે આવી ચક્કી હતી, કાંઈ નહોતું, બધા ઘરમાં ઘંટી પીસતા હતા. અઝીઝો, બેબી ખાલી ઘરના લોકો માટે આટો નહોતા પીસતા, જે રોટલીઓ મોટા મોટા કોથળા ભરીને જતી હતી અઝીઝાની ગ્રામી, એ બધી રોટલીઓ જે યતીમોને બેવાઓને મિસ્કીનોના ઘરે પહોંચતી હતી એ આટો કોણ પીસતું હતું? ફાતેમા સહેરા પીસતા. અઝીઝાની ગ્રામી અલી અલી સામ સાથ આપતા હતા,
મલક આવીને પણ એ અઝીઝો જયારે જનાબે ફિઝા આવ્યા છે તો પણ એક દિવસ નો વારો હતો કે એક દિવસ જનાબે ઝહરા કામ કરશે ને એક દિવસ જનાબે ફિઝા કામ કરશે. આપણી સામે આપણી બીબીનો કિરદાર છે, આપણે ઘરના કામથી જરા બી ઉકતાવાનું નથી. સવાર સમજીને કરો, જહાજ સમજીને કરો, ઇન્શાલ્લાહ તમને લુત્ફ આવશે રાંધવાનું, એક ઘરના કામ કરવાનું ઇન્શાલ્લાહ. હા, તો આપણી વાત શું થતી હતી કે ગુના અને મુસીબતો વચ્ચે શું છે? કનેક્શન છે. તો શું કરવાનું? ગુનાનો ઈલાજ છે તમારી પાસે? માશાલ્લાહ, વેરી ગુડ. ઇસ્તિગફાર, તોબા. શફા મળી કે નહીં કેવી રીતે ખબર પડશે? એ ગુના આપણે ફરી ના કરીએ તો સમજવાનું કે શફા મળી ગઈ. અને સૌથી બેસ્ટ ઇસ્તિગફારનો ટાઈમ કયો છે? બેસ્ટ ટાઈમ 24 કલાકમાં કયો ટાઈમ બહેતર છે? એમ નહીં કે શબે જુમા, એમ નહીં કહેતા, એ તો વારની વાત છે. માશાલ્લાહ, ફજરના પહેલા. અને ખાસ કરીને જો તમે સલામમાં પહેલ કરો, કોઈના દિલને ખુશ કરો ને, તો તરત ઇસ્તિગફાર કરી લેજો. કોઈ વાત એકદમ ખુશ થઈ ગયો ને, તો અસ્તગફિરુલ્લાહ રબ્બી વતુબ્બે, કેમ કે એ બહુ મેઇન ટાઈમ છે કે આપણો ગુના માફ થઈ જશે. પરવરદિગાર આલમ આપણને તૌફીક આપે કે આપણે પણ ખુશ રહીએ, આપણે બીજાને પણ ખુશ રાખીએ. હે અઝીઝા નિગરાની, કેમ કે સિલે રહેમ નો સિલે રહેમ માટે મોલાએ કાયનાતની અઝીઝા નિગરાની વસાયેલી સિયાની હદીસ છે. મોલા કહે છે, હું જમાનત આપું છું. તમે ખાલી મને એક વસ્તુની જમાનત આપો, હું તમને 4 વસ્તુની જમાનત આપે. તમે સિલે રહેમ કરો, રિશ્તેદારો સાથે ચાલુ શરૂ કરો, તમને 4 વસ્તુની જમાનત આપું છું. તમારી ઉમરમાં વધારો, તમારી રોજીમાં વધારો, તમારા અહેલો અયાલના દિલમાં તમારી મોહબ્બત અને જન્નતમાં દાખલો. મને કોઈ 4 વસ્તુ પછી શું બાકી રહ્યું? રિસ્કમાં વધારો, ઉમરમાં વધારો. તો રિસ્ક એટલે તો હું તમને હંમેશા કહું છું, બધું રિસ્ક છે. દાખલા તરીકે તારીફ પણ રિસ્ક છે, કોઈ આપણી ઇજ્જત કરે એ બી અલ્લાહ તરફથી મળેલું રિસ્ક જ છે, અને બધું અલ્લાહ માટે છે. કોઈ દિવસ તારીફ માટે, ઇજ્જત માટે કોઈ કામ કરવાના નહીં. જે લોકો આ તારીફ કરે છે, કાલે આપણી બદગોઈ બી કરી શકે છે. અઝીઝાની ગ્રામી, જે અલ્લાહ રોજી માટે છે, એ ઇજ્જત માટે છે, એ તારીફ માટે છે, બધું કોના માટે કરવાનું? બલ અલ્લાહ માટે. બલકે જો આપણે નેકી ઘણી વખત કરતા હોય, પોસિબલ છે કે આપણે બે સાંભળવા પડે, થાય છે ને એવું, જે કરતા હોય ને બધા કેવું થાય છે. અઝીઝાની ગ્રામ તો કઈ વાંધો નહીં, આ બે સાંભળવા પડે ને એનો પાછો અલગથી અજર મળે, અલગ મળે, એનો અલગ સવાલ. ક્યારે મળે? સબર કરીએ તો. એ બે કે હું 4 કહું તો કઈ ના મળે. અઝીઝો, મુસીબત આવે ને અને આપણે હાર વાવેલા કરીએ ને, તો મુસીબત ડબલ થઈ જાય. અને મુસીબત પર સબર ના કરીએ ને, તો મુસીબત તો ના જાય, પણ શું થાય? હા, હાર વાવેલા કરીએ તો ડબલ થઈ જાય, પણ મુસીબત પર હું સબર કરું ને, તો સબ્રનો અજર મળે. મુસીબત પર સબ્ર ના કરું તો મુસીબત તો રહે, પણ સબ્રનો જે એવજ છે ને, મુસીબતનો જે સવાબ મળવાનો છે ને, એ ચાલ્યો જાય. એટલે મુસીબત બી દૂર ના થાય ને, સવાબ બી ચાલ્યો જાય, એટલે ડબલ નુકસાન. પરંતુ આલમ આપણને ફાતેમા ઝહરા સાબેરા ખાતૂનના સત્તામાં સબ્રની તોફીક આપે. કોને યાદ રહ્યું કે આપણે કેવો સબ્ર કરવાનો છે? આમ લોકો જેવો સબ્ર નહીં, એહલે તકવા જેવો સબ્ર નહીં, એહલે મારિફત જેવો સબ્ર કરવાનો, કે મુસીબત મારા મહેબૂબ તરફથી છે, જે અંજામથી વાકિફ છે. અઝીઝો, ખુદા આપણને એહલે મારિફત જેવું સબ્રતા કરે. અને શુક્રમાં એટલો વધારો કરી દો, કેમ કે જો તમે પાછલી નિયમતોનો શુક્ર અદા કરશો ને, તમને અઝીઝાની ગ્રામી તરત જ અલ્લાહ મજીદ નિયમતો આપશે. શુક્રની તોફીક મળી ને, બસ હવે નેમતનો સિલસિલો શરૂ થઈ જશે. હર હાલમાં શુક્ર કરતા શીખો. નેમતનો શુક્ર કરવાનો કે અલ્લાહનો? અલ્લાહનો કરવાનો. નેમત હોય તોય કરવાનો, નેમત ચાલી જાય તોય કરવાનો, ખુદા ના આપે નેમત તોય કરવાનો. એટલે નેમતથી આપણે ફરક નથી પડતો, આપણે હર હાલમાં અલ્લાહનો શુક્ર કરવાનો છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, જે મોહબ્બતથી તમે આવો છો, માશાઅલ્લાહ તમને ઘરે મળે બેઠા મજલિસ મળી રહી છે, પણ આ ફરઝ અઝા પર શ્વાસ લેવું ઇબાદત છે. અહીંયા જે સુકૂનથી સાંભળવાનું નસીબ થાય છે, એ હા, આપણને કઈ પ્રોબ્લેમ હોય તો આપણે ના આવે, બાકી અહીંયા આવવાનો સ્વભાવ બહુ જ વધારે છે. અને ખુદા આપણને આ મજલિસોમાં અગર આપણી જિંદગી હોય તો આવવાની તોફીક આપે, અને અગર આપણી જિંદગી ના હોય તો આપણી રૂહોને તોફીક આપે કે એ મજલિસે અઝામાં આવી શકે. અને આ તોફીક માટે આપણા મરહુમોની રૂહ હાજર થઈ શકે, એના માટે બુલંદ તરીન સલવાત.
Maswalala Muhammad Wali Muhammad Wajil Farajahum. Azizani Grami Kuda Muhammad and Ali Muhammad Asad Kama. A Bibi Nije Hadisoche. Ek Hadis J. Jenap Karane Aprabadavakia Kida. E Hadis Soti. Ke Zulm Karawano and Jambo Buruchi. Zulm Karawano and Jambuji Buruchi. અઝીઝો ઘણી વખત આપણે ઝૂમ કરતા હોઈએ ને આપણને અહેસાસ ભી નથી હોતો દાખલા તરીકે અઝીઝા નિગરાની કોઈ વ્યક્તિ માટે મને પૂછવામાં આવી રહ્યું છે કે એ છોકરો કેવો છે અમારા પડોશમાં રહે છે મારા રિશ્તેદાર છે મને ખબર છે હવે ને આખી હિસ્ટ્રી કહેવા બેસું છું અથવા કાંઈ ભી નથી કહેતી તો એટલું કહી દઉં છું કે કંઈ ખાસ જોવા જેવું નથી કોઈ દીકરી માટે પૂછે છે હું કહું છું કે જરાય દેખાવડી નથી શું થયું બે શબ્દ મેં બોલ્યા પણ થયું શું એ રિશ્તો ના થયો હા કોઈ શરાબી હોય કોઈ બે નમાઝી હોય તો આપણે કહીએ કે એ વખતે ગીબત જાયઝ થઈ જાય પણ અઝીઝાની ગ્રામીણ આવી વાતો હું કહું દેખાવડી નથી ને કદાચ એને ગમી પણ જાય એમ તો મને કોણ દેખાવું લાગે મને ખાલી હું એકલી જ લાગુ છું હું એ જોઈએ કે હું મારા ઘરની બહાર નીકળું તો બધા લોકો મને મારાથી બહેતર નજર આવવા જોઈએ બધા મારા કરતા બહેતર છે મારા ગુના મને ખબર છે અને તમને હું બહેતર જ સમજું અઝીઝા નિગરાની જનાબે મૂસા અગર એક કૂતરા માટે અગર એમ વિચારી લે ને કે આ અલ્લાહની બદતરીન મખલુક છે જે સડેલો ગળેલો વાંસ માટે કૂતરો અલ્લાહ કે છે હું તમને નબુવતના દાયરામાંથી નીકાળી નાખત આપણે આપણે મમ્મીનોને કેવી રીતે ખરાબ સમજ હું નથી કહેતી કે કોઈને સારી સલાહ ના આપો પણ સમજી વિચારીને બોલો તો ખરા આટલું બોલવાથી મારો કોઈનો રિશ્તો રોકાઈ જઈ રહ્યો છે અઝીઝાની ગ્રામી આ પણ સબ્ર છે કે હું ફટાકથી બોલી ના નાખું પણ સુન સબ્રથી કામ લઉં હે ને અઝીઝો જે મજલિસોમાં આપણે આવીએ છીએ આપણને આ મજલિસોથી કેટલું જાણવા મળ્યું છે આપણી કોમ તો અમલના મેદાનમાં સૌથી આગળ હોવી જોઈએ કેમ કે આપણી પાસે મજલિસે હુસૈન જેવી વસ્તુ છે આપણા અખલાક સૌથી સારા હોવા જોઈએ જ્યારે આપણે અઝીઝા નિગરાની કયામતના મેદાનમાં હશું તો આપણી જે નેકીઓ નાખવામાં આવશે નામે અમલ આપણા નામે અમલમાં જેટલે જે તરાજુમાં નાખવામાં આવશે મિઝાનમાં જે આપણી બધી નેકીઓ મૂકવામાં આવશે તો સૌથી પહેલી નેકી ખુશ અખલાક હશે અને એનું વજન સૌથી વધારે હશે અને અઝીઝો જે ખુશ અખલાક જેટલું ખુશ અખલાક વધારે હશે જેટલું બીજા સાથે સારી રીતે મોહબ્બતથી પ્યારથી નમ્રતાથી પેશ આવશે એટલું જ રસૂલ ખુદાથી કરીબ હશે આપણી શહેઝાદી હુબહુ તસવીર રસૂલ હતા અખલાકના બહેતરીન નમૂના હતા શું એ નમ્રતા શું એ ખાક સારી હતી કાયનાતના રસૂલની દીકરીની નમ્રતા કેટલી હતી અઝીઝો આપણે પણ એ શીખવાનું છે ઇન્શાલ્લાહ અને અઝીઝો મેં તમને કાલે કીધું હતું કે ફાતેમા ઝહરા યુનિક છે ફરીદા છે અજોડ છે એમના જેવું કોઈ નથી તેમની મુસીબતો પણ અજોડ છે અને મુસીબતો પર અઝીઝા નિગરાની આપણા ઇમામો રોયા છે આપણા રસૂલ રોયા છે તમને ખબર છે રસૂલના આખરી આખરી દિવસો હતા અને કાયનાતના રસૂલ એટલું રોયા એટલું રોયા કે રિશે મુબારક દાઢી મુબારક આંસુથી તર થઈ ગઈ પૂછ્યું રસૂલ ઇસ્લામ તમે શા માટે આટલું બધું રોઈ રહ્યા છો રસૂલ ઇસ્લામ કે છે હું જોઈ રહ્યો છું તમને ખબર છે ને આપણા માસુમીનને જે થવાનું છે એનું ઇલમ હતું કે હું જોઈ રહ્યો છું કે મારા પછી મારી ઇજ્જતને બરબાદ કરવામાં આવશે મારી ઝહરા પર જુલ્મ થશે મારી ઝહરા બાબા બાબા કહીને પુકારતી હશે પણ કોઈ એવું નહીં હોય કે જે મારી ફાતેમાની મદદ કરે રસૂલ અઝીઝાની ગ્રામી પોતાની હયાતીમાં ગમ ના કારણે રોઈ રહ્યા છે કાલે મેં તમને કીધું તું કે અલી અલ ઇસ્લામનો ગમ ફાતેમા ઝહરા માટે કેવો હતો અઝીઝો આપણા ઇમામો માટે ફાતેમા ઝહરાનો ગમ બૈતુલ અહઝાનમાં શેખ અબ્બાસ કુમ્મી લખે છે કે ઇમામોનો ગમ ફાતેમા ઝહરા માટે જે હતો એ આગમાં બળવા કરતા વધારે હતો તલવારના જખમ કરતા ફાતેમા
ફાતેમા ઝહરાનો ગણ ઇમામો માટે વધારે કારી હતો. અઝીઝો સીરતે અહલે બેત છે, સીરતે ઇમામ છે. ફાતેમા ઝહરા પર ગિર્યા આપણે કેમ ના રોઈએ? અઝીઝો આપણા ઇમામો રોયા છે ફાતેમા ઝહરા પર. અઝીઝો બૈતુલ અહઝાન માં શેખ અબ્બાસ કુમની પોતે લખ્યું છે કે મારું યકીન થી માનવું છે, હું મક્કમ પણ માનું છું કે ઇમામો ને તાવ આવવાનું કારણ ફાતેમા ઝહરાનો જે ગમ દિલમાં હતો એ હતો. અઝીઝો એક આગ લાગેલી હતી અને આગમાં બળવા કરતા પણ વધારે સખ્ત હતો આ ગમ. અઝીઝાને ગિરામી, જરાબે ફાતેમતુ ઝહરાનો ગમ ઇમામો માટે બહુ વધારે સખ્ત હતો અઝીઝો. અને એટલા માટે જયારે તાવ આવતો આ મુબારક નામની બરકતથી પોતાના તાવને દૂર કરવાની કોશિશ કરતા, પોતાનો ગમ દૂર કરવાની કોશિશ કરતા કહેતા, યા ફાતિમા બિનતે મુહમ્મદ. અઝીઝા એવું છે, જયારે કોઈ એકદમ ગમઝદા હોય, એક ઠંડો શ્વાસ લે, એક નિકાસો નાખે કે એનો ગમ દૂર ઓછો થાય. પાંચમા ઇમામ ઇમામે મોહમ્મદે બાકીને જયારે તાવ આવતો પોતે ઠંડુ પાણી લેતા, એક કપડું એને પાણીમાં ડુબાવતા, પછી જયારે તાવ આવ્યો હોય એ વખતે આ ઠંડા પાણીમાં પડાયા કપડાને પોતાના બદન પર રાખીને કહેતા, યા ફાતિમા બિનતે મુહમ્મદ. અઝીઝો ખુદા તમને કોઈ ગમમાં ન લાવે, ઇસાલત માં બાપ આવી ગયા છે પુરુષો લેવા, જમાનાના ઇમામ આવી ગયા છે. અઝીઝો યકીન થી કહું છું, અમારો અકીદો છે, જયારે પણ કોઈ પણ મજલિસ આપણે બરપા કરીએ બીબી ઝહરા જરૂર આવી જાય છે. હવે બીબી ઝહરાની મજલિસ છે, જરૂર ઇમામ આવશે. અઝીઝો જયારે ઇમામનો જન્મ થતો લોકો મુબારક બાદી દેવા આવતા, જોતા કે એક દિવસ જે બચ્ચું નથી થયું, હજી 24 કલાક નથી થયા, એ બચ્ચું જારો કતાર આસમાનની તરફ જોઈને રોઈ રહ્યું છે. બરદાસ નતા કરી શકતા, જે ખુશી ખુશી મુબારક બાદી દેવા આવ્યા હોય એ લોકો ઇમામને પૂછતા, મોલા આવશે આ નાનકડું બાળક કેમ રોઈ રહ્યું છે? અરે પોતાની દાદીના મસાયબનો મુતાલ્યો, પોતાના દાદી પર જે મસાય પડે છે એનો મુતાલ્યો, લહે મહેસૂસ પણ બાળક કરી રહ્યું છે. હા અઝીઝો, કાલે મેં તમને એક જુમલો કીધો હતો, તમને યાદ હશે, મારા મોલાએ બાદે ફાતેમા ઝહરા પોતાના વાળમાં ખિજાબ ના કર્યો, અગર કોઈએ પૂછી પણ લીધું તો કહી દીધું, હું ઝહરાનો સોગવાર છું. અઝીઝો ફાતેમા ઝહરાની મઝલૂમીની તમને શું વાત કરું, મારી બીબી તો મઝલૂમ છે, બીબીના ઘરાનાના લોકો પણ મઝલૂમ છે. રસૂલે ખુદાનો જનાજો 3 દિવસ સુધી પડ્યું રહ્યો. અઝીઝાને ગિરામી બધા સકીફામાં ચાલ્યા ગયા, કોઈ જનાજો પાડવા ના આવ્યો. શું 3 દિવસ પછી શાંતિ જનાજો પડ્યો? નહીં નહીં અઝીઝો, ચંદ લોકો જનાજો રસૂલ નો પાડ્યો. અલી અલી ઇસ્લામી કબ્ર મુબારક હારૂન રશીદ ના જમાના સુધી મખી રહી છે. અઝીઝો કોઈને ખબર નહોતી કે અલી અલી ઇસ્લામી કબ્ર નજફ માં છે. કેમ, શું કારણ હતું અઝીઝો? તો ફાતેમા ઝહરાના જનાજાને રાતની તારીખીમાં ઉપાડ્યો, કબ્રના નિશાનને મિટાવી દીધું. આજે પણ ખબર નથી કોઈને કે બીબીની કબ્ર ક્યાં છે. અલ્લામા અમીની જયારે મદીનાથી ઝારત કરીને આવે છે, લોકોએ પૂછ્યું, તમને મદીના કેવું લાગ્યું? એટલે આજે પણ મને ફાતેમાના રોવાની આવા મદીનાની ગલીઓમાં સંભળાય છે. એક ઈરાનથી એક વ્યક્તિ મદીના જાય છે, ઝારત કરે છે, જન્નતુલ બકીમાં જાય છે, રોતા રોતા બહાર નીકળે છે, રોઝે રસૂલ અલી શાહ. એ અઝીઝો લાઇટિંગ, એ નુરાનિયત, એ પ્રકાશ જોઈને એક વખત કે છે, યા રસૂલ અલ્લાહ, તમારો દીકરો ઈરાન આવ્યો, આલિશાન રોજો બન્યો, તમારી માસુમા એકમ દીકરી ઈરાન આવી આલિશાન રોજો બન્યો, અગર તમારી દીકરી ફાતેમા પણ અમારા મુલ્કમાં આવી જાય, યા રસૂલ અલ્લાહ, કોઈ એક ચિરાગ નથી. અઝીઝાને ગ્રામીણ ના કોઈ સારો છે, મઝલૂમ છે અઝીઝો. તમને ખબર છે અઝીઝો, હસન અલ ઇસ્લામના જનાજા પર તીરોનો વરસાદ છે, તો હુસૈન અલ ઇસ્લામનો જનાજો તીરો પર માલક છે, ન જીન પર છે ન
આ જમીન પર તો અજગરની લાશને જમીનમાંથી ખોદીને કાઢી છે. તો કેદીઓ સકીનાના લાશને કેદખાનામાં દફન કરી દીધું. અજીઝો ખુદા જલ્દ જ જલ્દ શામ જવું નસીબ કરે. તો અજીઝો એક લાશ ઘરાના ઘરાનાની પગમાં રસી બાંધીને ખેંચી રહ્યા છે. હાજા મુસ્લિમ નથી તો મટકીઓ અને બેડીઓની સાથે એક લાશ બગદાદના પુલ ઉપર છે. તો અજીઝો ઇમામ રજાએ ગઈ ૩૮ ભાઈ બહેનો વાળા ઇમામ હાલ મારા ગરીબ ઇમામ અબાસ સલ્તને વસિયત કરી રહ્યા છે. જેની જે હાજત દિલમાં રાખીને પડે ઇન્શાઅલ્લાહ પૂરી થઈ જશે. અલ્લાહુમ્મા સલ્લી અલા ફાતિમા વ અબીહા વ બાલિહા વ બનીહા વ સલ્લી મુસ્તાદઈ ફીહા બે અદદે મા હાત બિહી ઇલ્મ. અલ્લાહુમ્મા સલ્લી અલા સૌથી અહમ હાજત છે ફાતિમાના વારિસ ઇમામે સમાનાના સુહૂર મત્તાચીલ ફરમાન અમને નાવાન અનસાર સાબે ફરમાન શિયાથી બનાવી દે. અમારા ઇમામને અમારાથી રાજીને ખુશનુદ કરીને અમારા ઉપર અહેસાન ફરમા. કોઈ મોમિન મોમિના દુનિયામાં જ્યાં ક્યાંય છે એમની જાન માલ ઇજ્જત ઈમાન ઔલાદની હિફાઝત ફરમા. પરચમે ઇસ્લામને સર બુલંદ કર, પરચમે કુફરને સર નિગુ કર. કોઈ મોમિન મોમિના દુનિયામાં જ્યાં ક્યાંય છે ખુદા તેમની જાન માલ ઇજ્જત ઈમાન ઔલાદની હિફાઝત ફરમા. તમામ બીમારીઓથી કોઈ મોમિન મોમિનાતને મહેફૂઝ રા. અહી મારા કરી માકા, અહી મારા રહી મોલા, અમારા મરહુમોની મકસરત ફરમા. જે બિન બે દીકરી દીકરા છે એમના સહેરાના ફૂલ ખીલવી દે. મારા માલિક, મારા પાલનહાર, મારા પરવડીગાર, મેં માંગતા નથી આવડતું. તારા નેક બંદાઓ જેટલી દુઆ તારા પાસે માંગી હોય અને માંગતા રહેશે એમાં એક નેક અસર અમને સર્વને અતા ફરમા. અહી પરવડીગાર મિસલે મોહમ્મદ રાલે મોહમ્મદ જિંદગી અતા ફરમા. એમના જેવી મોત, એમના જેવી ખેર, એમના જેવી તૌફીક અતા ફરમા. પરવડીગાર ઝાકરીના વખતી રહીને કબરની પહેલી રાત ઘરે અમારા તમામ રિશ્તેદાર અમને અંધારી કોટડીમાં રિશ્તેદાર ઘરમાં ગરીબ ખાનામાં જ્યાં નજીક કાંઈ નથી બિછાવ્યું અમાલ કરીને એકલા મૂકીને જતા રહી. ખુદા તમને એકલા ના છોડજે. તમારો મોનિસને હમદમ બની જશે. જન્નતમાં પહોંચવા સુધીના હર મહેલામાં તારા ફરજથી કામ લે, જદ્દથી કામ લે. અમારી મજલિસોને અમારાથી કબૂલ ફરમાવી લે. હર નમાઝ અવલે વક્ત અદા કરવાની તોફીક અતા ફરમાવ. પરવરદિગાર સિલે રહેમની એક તોફીક અતા ફરમાવ. અમારા તમામ ગુનાહને કબીરા સગીરાને, અમારા વાલેદેનના તમામ ગુનાહને કબીરા સગીરાને, તમામ મોમિન મોમિનાતના ગુનાહને કબીરા સગીરાને માફ કરીને અનેક ગણીને કયોમાં તબદીલ કરી દે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંતસ સમીઉલ અલીમ.
سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين اللهم صل على محمد وعلى محمد.